ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્ય જવા માટે અપાઈ મંજૂરી, જો કે આ વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓને પાસ ઇશ્યુ નહીં કરી સુરત જિલ્લાની બોર્ડર પરથી જ પરત કર્યા. ખોટી અફવા તરફ નહીં દોરવામાં આવે જિલ્લા પોલીસ વડાએ કરી અપીલ. પોતાના વતન પરત જવા માટે પરપ્રાંતિયો દ્વારા ધામરોડ ચેકપોસ્ટ પર લાગી લાંબી કતારો. આરોગ્યની ટીમ દ્વારા સ્કેનિંગ કર્યા બાદ પરપ્રાંતિયોને આપ્યા પાસ. એક તરફ કોરોનાના કહેરના કારણે પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે ઉતાવળિયા બન્યા હતા, ત્યારે સરકાર દ્વારા પરપ્રાંતિયોને વતન જવા માટે મંજૂરી આપી હતી, જેના કારણે ગત રાત્રેથી જ પરપ્રાંતિયો પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. સુરત જિલ્લા અને સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો પોતાની કાર, બાઇક, લક્ઝરી ટેમ્પામાં કે અન્ય કોઈ પણ વાહનમાં જઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 કોસંબા પાસે આવેલ ગામરોડ ચેકપોસ્ટ પર પાસ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પહેલાં સ્કેનિંગ કર્યા બાદ મામલતદાર ઓફિસના સ્ટાફ દ્વારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરીને પાસ ઇસ્યુ કર્યા હતા. આજ રોજ પણ હાઈવે નંબર 48 ધામરોડ પાટે વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસ તંત્ર દ્વારા વાહનોની પાસની ચકાસણી કરી ટ્રાફિક હળવો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ધામરોડ ચેકપોસ્ટ પર સુરત રેન્જ IG સુરત જિલ્લા પોલીસ વડા અને DYSP સહિતનો પોલીસ મોટો કાફલો હાજર હતો. ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં જવા ધામરોડ ચેકપોસ્ટ પર લોકોની ભીડને પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. સુરતથી ઓલપાડ થઈ વડોલી અને હાંસોડ તથા બીજા સુરતથી સાયણ થઈ મોટીપાડી બાજુ ટ્રાફિક ડાયવર્ટ કરાયું હતું. ટ્રાફિક ડાયવર્ટ કરતાં ધામરોડ ચેકપોસ્ટ પર પરિસ્થિતિ હરવી થઈ હતી. ગઈકાલે ખોટી અફવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓ પણ પોતાના વાહનો લઈ વતન જવા નીકળી ગયા હતા, પરંતુ તેઓને વતન જવા પાસ ઇસ્યુ કર્યા ન હતા અને પોલીસ દ્વારા સમજાવી પરત કર્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવા કોઈ પરમિશન આપવામાં આવી નથી, તેથી સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વાહન લઈ ઘરની બહાર ન નીકળવા સુરત જિલ્લા પોલીસે વડાએ અપીલ કરી હતી. નિર્મલ પટેલ, ZSTV કોસંબા. લોકડાઉનને કારણે સુરત જિલ્લામાં જે પરપ્રાંતિયો ફસાયા હતા અને જે અન્ય યાત્રીઓ કે જેઓ પ્રવાસે નીકળ્યા હતા કે જે વિદ્યાર્થીઓ ફસાયા હતા, તેના માટે સરકારે દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે સુરત જિલ્લામાંથી પસાર થતો જે નેશનલ હાઈવે નંબર 48 જે 48માં ભરૂચ જિલ્લાની હદને જોડતો નેશનલ હાઈવે નંબર 48 પર જે ધામરોડ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, ત્યાં આપ જોઈ શકો છો કે વાહનોની કેટલી લાંબી કતાર થઈ ચૂકી છે. જે પરપ્રાંતિયો અથવા અન્ય રાજ્યોમાં જે જવા માંગતા હતા તેઓ બાઇક પર પોતાના ફેમિલી માટે સાથે જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કેમેરામાં કે નાના નાના બાળકો પણ સાથે બાઇક પર જઈ રહ્યા છે અને તેમને હાલ ધામરોડ ચેકપોસ્ટ પર અટકાવી દેવામાં આવ્યા છે અને તેમને અહીંથી પાસ ઇસ્યુ કરીને એ લોકોને મંજૂરી આપવામાં આવી છે. ગઈ રાતની વાત કરો તો ગઈ રાતે ખાસ કરીને કે જે અફવા ફેલાઈ હતી કે સૌરાષ્ટ્ર બાજુ જવા જતા લોકોને પણ મંજૂરી આપવામાં આવી છે, તેના કારણે અહીં થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી. પરંતુ પોલીસે સમજાવીને જે સૌરાષ્ટ્રવાસીઓ જઈ રહ્યા હતા તેમને સમજાવીને ફરીથી પરત પોતાના ઘરે મોકલી આપ્યા હતા. આપ જોઈ શકો છો કે હાલ કમસે કમ 2-3 કિલોમીટર જેટલી લાઈન લાગી ચૂકી છે, અહીં વાહનોની કતાર લાગી ચૂકી છે અને જે વાહનોમાં આવી રહ્યા છે તેમને અહીં અટકાવી અને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.